कोरोना काल में कोविड हॉस्पिटलों में मृत्यु पामता दर्दियों की संख्या और सरकार द्वारा जाहिर थता कोरोना मृत्यु आंक वच्चे हमेशा खाई जेटलू अंतर जोवा मळ्युं छे। कोरोना वास्तविक मृत्यु आंक सरकारी मृत्यु आंक करता अनेक गणो वधारे छे। सरकारी आंकड़ा मुजब अत्यार सुधी में भारत में कोरोना 4 लाख थी वधु दर्दी मृत्यु थया छे। जो सरकारी मृत्यु आंक 4 लाख छे तो वास्तविक मृत्यु आंक 40 लाख जेटलो होय तेवी चर्चा छे। आ भयानक आंकड़ाओ वच्चे देश अने दुनिया में कोरोना की त्रीजी लहेरनुं सायरन वागी चूक्युं छे। अमेरिका ब्राजील सहित देशों में कोरोनाए फरी कहर वर्तव्यो छे। भारत में छेल्ला एक अठवाडिया में केरल तथा तमिलनाडु सहित 9 राज्यों 37 जिल्लाओं में कोरोना केसों में उछाड़ो नोंधायो छे। आ बधा केसों में 51% केस केरल में ज नोंधाया छे। दुनिया में अत्यार सुधी में कोरोना कुल 20 करोड़ थी वधु केस नोंधाया छे, जे पैकी भारत में 3 करोड़ थी वधु केसों जोवा मळ्या छे। गुजरात में अत्यार सुधी में कोरोना 8 लाख केस नोंधाई चूक्या छे। हाल गुजरात में संक्रमण काबू में छे, परंतु त्रीजी लहेरना खतरा ने ध्याने लई लोकोए खास सावधानी वर्तवानी जरूर छे। जामनगर सहित राज्यभर में बॉन्डेड डॉक्टरों छेल्ला 8 दिवस थी हड़ताल पर छे। आजे पण जामनगर की एमपी शाह मेडिकल कॉलेज कैम्पस में बॉन्डेड डॉक्टरों बेनरो दर्शावी सूत्रोच्चार कर्या हता। सरकार अने बॉन्डेड डॉक्टरों वच्चे की तकरार भीषण बनी छे, त्यारे इंडियन मेडिकल एसोसिएशन एटले के IMA हड़ताली डॉक्टरों समर्थन में आव्यु छे। जामनगर IMA ना होद्देदारों हड़ताली डॉक्टरों की मुलाकात लई तेमने टेको जाहिर करी सरकार पासे न्याय की मांग करी हती। गुजरात नू प्रथम सांध्य दैनिक नौबत लाव्यु छे वर्ष 2021-22 नी आकर्षक अने रीडर फ्रेंडली लवाजम योजना। ए, बी अने सी त्रण योजनाओ मां पसंदगीनी योजनानो लाभ लई वर्षभरना वांचन साथे मेळवो 2 लकी ड्रोनो लाभ। अने हा, आ वर्षे दरेक योजनामां एक गेरंटेड गिफ्ट पण छे। आने ज कहेवाय सोनोमां सुगंध। जामनगर नजीक लावड़िया गाम पासे 5 महीना पहला ज तैयार थयेल पुलनी हालत जर्जरित कही शकाय तेवी थई गई छे, जेने कारणे पुल निर्माणमां भ्रष्टाचारनी चर्चाए जोर पकड्युं छे। स्थानिको पण आ अंगे પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભાઈ હું આ ગામનો રહેવાસી છું, લાવડિયા ગામનો। અહીંયા 5 મહિના પહેલા પુલ બન્યો છે, 3 મહિનાથી આજી ચાલુ થયો છે પુલ। પણ 3 મહિનામાં એ લોકોએ માથે કેટલો પુલ બેસવા મંડી ગયો છે, અહીંયા માથે પથ્થર નાખેલ છે તો એ પુલ બેસે છે, એટલે કેટલું કામ નબળું છે જુઓ। નીચે પુલ એ પાણીના ફોર્સ હિસાબે થઈ ગયો છે ખરાબ, શું કે તૂટી ગયો છે, એટલે અત્યારથી આવી દશા છે પુલની જુઓ તમે 5 મહિનામાં। અને અમે આજુબાજુના 10 ગામનો રસ્તો છે અહીંયા, તો કાયમી આવવા જવા માટે એટલા વાહન નીકળે છે તો કેવી ચાલે હાલાકી પડે છે। આના માટે કોઈ ગામજનોએ કોઈને રજૂઆત કરેલી છે? રજૂઆત કરેલ છે, પણ એ લોકો માથે પથ્થર નાખી ગયા છે 3 મહિના પહેલા બનેલ છે એમાં, પછી બીજું કઈ એનું નિવારણ આવેલ નથી। કોઈને ગામના સરપંચ ને કે કોઈને આગેવાનો ને કોઈને જાણ કરેલી કે આ પુલ નું આ રીતનું કામ નબળું થયેલું છે એવું? જાણ કરેલ છે, પણ કોઈ કઈ આગળ કઈ કાર્યવાહી કરેલ નથી। આ 3 મહિનાથી આ પુલ ની હાલત આવી જ છે, 3 મહિનામાં પુલ બેસી ગયો છે 1-1 ફૂટ। જામનગરના વોર્ડ નંબર 2ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન જગતભાઈ રાવલ દ્વારા એક રાખી ફોજી કે નામ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જે અંતર્ગત નાની બાળકીઓથી લઈ વૃદ્ધાઓ સુધીની વય જૂથની મહિલાઓએ સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો માટે રાખડીઓ બનાવી છે। આ વર્ષે આ અભિયાન અંતર્ગત 1000 રાખડીઓ તથા સંદેશ સૈનિકોને મોકલવામાં આવ્યા છે। હું ડિમ્પલ જગત રાવલ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર 2ની કોર્પોરેટર। સરહદ પર આપણા જવાનો તાટ તાપ અને તડકો જોયા વગર આપણી રક્ષા માટે, સમગ્ર દેશની રક્ષા માટે જે રીતે તત્પર ઊભા છે, ત્યારે મને એક વિચાર આવ્યો કે હું એ લોકો માટે શું કરી શકું। તો એક બેન તરીકે, ભારતની સ્ત્રી તરીકે એટલું તો કરી શકું કે એમની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી શકાય। તો એ નિમિત્તે રક્ષાબંધનના તહેવાર માટે એ લોકો જ્યારે સરહદ પર આપણે બધાની રક્ષા કરે છે, ત્યારે અહીંથી બધા બહેનો પાસેથી હું રાખડી એકઠી કરી અને છેલ્લા 3 વર્ષોથી સિયાચિન અવેરનેસ ડ્રાઈવના હર્ષલભાઈ પુષ્કરણા સાથે મળી અને હું આ પ્રોજેક્ટ કરું છું। આ મારું સતત 3જું વર્ષ છે અને દર વર્ષે મને બહેનો તરફથી, જામનગરના અલગ અલગ સંસ્થાઓની બહેનો તરફથી અને પર્સનલી પણ બધા બહેનોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે। પહેલા વર્ષે 500 આસપાસ હતી, ગયા વર્ષે 750 જેવી અને આ વર્ષે પણ રેકોર્ડ બ્રેક
મારે માન્યતા કરતાં પણ વધારે 1100 જેટલી રાખડીઓ બહેનોએ મને મોકલી છે, તે સર્વે બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને તે સરહદ પરના જવાનોની રક્ષા માટે સાથે સુંદર લાગણીસભર પત્ર પણ લખેલો છે કે ભગવાન તેમની રક્ષા કરે અને તેઓ આપણા સૌની રક્ષા કરે, આ મારો હેતુ રહ્યો છે. અને તે માટે મને જામનગરની બધી સંસ્થાઓ, મહિલા મંડળો, યોગ ટ્રેનરો અને પર્સનલી બહેનોએ પણ ખૂબ જ સુંદર પ્રતિસાદ મળેલો છે મને.